ક્યાંથી હોસ્પિટલ કાર્ડને લઈને મહેસાણા અને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને ચારે બાજુ ફિટકાર વરસી રહી છે ત્યારે મહેસાણામાં લોકોએ રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ કડી તાલુકાના બોરીસણા ખાતે આવેલ હાઈવે ચક્કાજામ કર્યો. લોકોએ રોડ પર બેસી હલ્લાબોલ કરી મૂકતા રોડ ઉપર બંને સાઈડ વાહનોની લાંબી કતાર જોવા મળી. લોકોએ હલ્લાબોલ કરીને અમને ન્યાય આપો, અમે ગરીબ અને મજૂર માણસ છીએ ના નારા લગાવ્યા. લોકોએ વિરોધ પ્રદર્શન કરતા વાહન ચાલકો ફસાઈ ગયા. કલાકો સુધી પોતાના વાહનોમાં પુરાઈ રહેવું પડ્યું. આ તરફ અમદાવાદમાં પણ સ્વાર્થ માટે ખોટી સર્જરીના મોટા કૌભાંડ સામે વિરોધ થયો. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ખ્યાતિ હોસ્પિટલ સામે દેખાવ કર્યા. ખ્યાતિ હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા એનએસયુઆઈના કાર્યકરો. હોસ્પિટલ બહારથી પોલીસે એનએસયુઆઈ કાર્યકર્તાની અટકાયત કરી. સરકાર પરિવારજનોને ન્યાય આપે તેવી માંગણી કરી. અમદાવાદ ખ્યાતિ કાંડના આરોપી ડોક્ટર પ્રશાંત જેલ હવાલે. 7 દિવસના રિમાન્ડ મંજૂર. જેલમાં પોલીસ કરશે આરોપીનું ઓપરેશન. સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આખરે અલગ અલગ 3 ફરિયાદ થઈ છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. 3 ફરિયાદ પૈકી 1 અમદાવાદમાં અને 2 ફરિયાદ કડીમાં નોંધાઈ. પહેલી ફરિયાદ અમદાવાદના 16 સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO ડોક્ટર પ્રકાશ મહેતાએ કરી, જેમાં ખ્યાતિ હોસ્પિટલના 5 મેડિકલ માફિયાઓ સામે ગુનો નોંધાયો છે. જ્યારે કે 2 મૃતકોના પરિવારજનોએ મહેસાણાના કડીમાં અલગ અલગ 2 ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ખ્યાતિ હોસ્પિટલના મેડિકલ માફિયાઓએ ભેગા મળીને PM જય યોજનાનો લાભ લેવા આયોજનબદ્ધ રીતે કાવતરું રચીને તકલીફ ન હોવા છતાં સ્ટેન્ડ મૂકી ખોટા ઓપરેશન કર્યા હોવાનો આરોપ લગાવ્યો. કડીમાં નોંધાયેલી બંને ફરિયાદ અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ છે બંને ફરિયાદ. આ કેસમાં આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને કોર્ટમાં રજૂ કરાયો. પોલીસ રિમાન્ડ મેળવી સરભરા કરશે અને પૂછપરછ કરાશે. બીજી તરફ જે ડોક્ટર સંજય પટોડિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે સંજય પટોડિયા રાજકોટ અને સુરતમાં આવેલ હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું. ખ્યાતિ કાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર જ ડોક્ટર સંજય પટોડિયા છે. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ધરાવે છે. ડોક્ટર સંજય પટોડિયા ગુરુવારે 6 જેટલા ઓપરેશન પણ કરવાના હતા અને તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા. OPD પણ રદ કરવામાં આવી ત્યારે દર્દીઓ હોસ્પિટલમાં પરેશાન થઈ રહ્યા છે. વડોદરામાં પણ ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું જ થતું હોવાનો આક્ષેપ આરોગ્ય વિભાગ દોડતું થયું. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કારનામા બાદ અન્ય હોસ્પિટલોની કરતૂતો સામે આવી રહી છે. વડોદરાની અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચમાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ થતા હોવાનો એક દર્દીએ આક્ષેપ કર્યો છે. દર્દીએ વિડીયો વાયરલ કરીને આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં જરૂર નથી એવા દર્દીને પણ ઓક્સિજન માસ્ક લગાવાય છે અને ફોટા પાડી સાઇટ પર અપલોડ કરાય છે. સાથે જ તમામ ICUમાં દાખલ દર્દીને ઓક્સિજન માસ્ક લગાવાતો હોવાનો પણ આક્ષેપ કર્યો, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. આક્ષેપોના ન્યૂઝ 18 અહેવાલની ધારદાર અસર જોવા મળી. અહેવાલ બાદ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા. આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી. વડોદરા મનપાની આરોગ્ય વિભાગની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ તરફ અંજના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલક ડોક્ટર મલ્લિકા ખન્નાએ દર્દીના આક્ષેપોને ફગાવ્યા. કહ્યું કે મહિનાના 50 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. અન્ય હોસ્પિટલના તબીબો પણ અંજના હોસ્પિટલમાં દર્દીને કરે છે રીફર. અમે ખોટું કંઈ નથી કરતા. દર્દીને જરૂર હોય તો જ ICUમાં રાખવામાં આવે છે. કોઈ કારણ વગર દર્દીને અમે ઓક્સિજન નથી આપતા. સુરેન્દ્રનગરમાં યુવાનના મોત બાદ પરિવારજનોનો હોબાળો. હત્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાંથી લીધી. સુરેન્દ્રનગરમાં યુવાનના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. યુવાનની હત્યા થયાનો આક્ષેપ સાથે હંગામો કરી હોસ્પિટલને માથે લીધી. સુરેન્દ્રનગરમાં યુવકના મોત મામલે પરિવારજનોનો લાશ સ્વીકારવાનો ઇનકાર હતો. સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર કોમ્પ્લેક્ષના ધાબા પરથી પડી જવાથી યુવકનું મોત થતાં મામલો ભીચક્યો હતો. આ મામલે મૃતક યુવક ચંદન પરમારની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. મૃતક યુવકની સાથે રહેલા અન્ય યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરતા પોલીસ પરસેવો છૂટી ગયો હતો. યુવકના મોતને લઈ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાડીનું ઉમટું તંત્ર હવે રખડતા પશુઓ પકડવા જાગ્યું. વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. પાલિકાના પશુ પકડવાના આ અભિયાન અંતર્ગત 8 પશુઓને ઝડપી તેમને ઉમરસાડી ગૌશાળામાં રખાયા છે. શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે. બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે. સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે. આથી રખડતા પશુઓની સમસ્યાથી છુટકારો અપાવવા માટે અનેકવાર સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી. જોકે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેર
શહેરમાં રેઢિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણીધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી. બે દિવસ અગાઉ જ પારડીના ભરબજારમાં એક રખડતા પશુએ રસ્તેથી પસાર થતા પિતા પુત્ર પર ગંભીર હુમલો કર્યો. જાહેર બજારમાં બનેલી આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ. રખડતા પશુના પિતા પુત્ર પર હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા. આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. પારડી નગરપાલિકાના રેઢિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા. આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. આ અભિયાન માત્ર દેખાડા પૂરતું ન રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે. લીંબડીમાં કોંગ્રેસને મોટો ઝટકો, 150 કાર્યકરો ભાજપમાં જોડાયા. એક તરફ વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે. એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગરથી કોંગ્રેસને ઝટકો લાગ્યો. લીંબડીમાં કોંગ્રેસ તૂટી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના 150 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા. રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના 150 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા. ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પી કે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આવતીકાલે ડાંગથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. જનજાતીય ગૌરવ દિવસના પ્રસંગે આવતીકાલથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીનો શુભારંભ થશે. આવતીકાલથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે ડાંગના શબરીધામથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારોના 14 જિલ્લામાંથી પસાર થશે આદિવાસી ઉત્કર્ષ યાત્રા. 15 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી કુલ 27 દિવસ દરમિયાન આદિવાસી વિકાસ ગાથાને આવરી લેતી આ યાત્રા દરમિયાન 4 સ્થળોએ 2 દિવસીય રાત્રિ કાર્યક્રમ પણ યોજાશે. આ અંગે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તાપીમાં માહિતી આપી. તો પ્રધાનમંત્રી સવારે 11 કલાકે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. જૂનાગઢ ગિરનારની ગોદમાં પરિક્રમાનો રંગ જામ્યો. રોટલા લાડવા સાથે ભોજનની અખંડ મોજ. ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે. પરિક્રમામાં હૈયે હૈયું દળાય તેવા અદભુત દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી. ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરોસા છે. પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે. ગિરનારની પરિક્રમાના આખા રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ વર્ષે સારા વરસાદના પગલે ઝરણામાં ભરપૂર પાણીની આવક છે. આથી ઠેર ઠેર પરિક્રમાર્થીઓને પાણીમાંથી પસાર થવાનો લાહવો પણ મળે છે. જય ગિરનારી, હર હર મહાદેવના નાદ સાથે લાખો ભક્તોએ પ્રકૃતિના ખોળે અડીંગો જમાવ્યો. તો સાધુ સંતો પણ પરિક્રમા પથ પર દુહા છંદ લલકારી ભક્તિમય માહોલ સર્જતા જોવા મળ્યા. 36 કિલોમીટરની પરિક્રમામાં 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે. અનેક લોકોની પરિક્રમા પૂર્ણ થવાના આરે પણ છે. પરિક્રમામાં અનેક શ્રદ્ધાળુઓ જંગલમાં વિસામો ખાતા નજરે પડ્યા. કેટલાક શ્રદ્ધાળુઓએ જંગલમાં જાતે જ રસોઈ બનાવી. અન્નક્ષેત્ર પણ સતત ધમધમી રહ્યા છે. યાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર સહિત અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. અનેક લોકોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડે પગે છે. આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી. પોલીસ પેટ્રોલિંગ કરતા PSI પ્રતિક મશ્રુ બાળકની મદદે આવ્યા. પરિક્રમા કરતા 4 વર્ષના બાળકને વીંછી કરડ્યો હતો, જેથી PSI પ્રતિક મશ્રુ તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી. પરિક્રમા પૂર્ણ કરી લાખો ભક્તોએ ભવનાથ દામોદર કુંડમાં લગાવી આસ્થાની ડૂબકી. જૂનાગઢમાં ચાલતા મહાકુંભમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. પ્રકૃતિના ખોળે ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. દેશ વિદેશના લોકો પહેલા ગિરનારની પરિક્રમા કરી ભક્તિમાં મગ્ન થઈ જાય છે. બાદમાં ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં ડૂબકી લગાવી સમગ્ર થાક ઉતારે છે. ગિરનારની લીલી પરિક્રમા કરી લાખો ભાવિકો દર વર્ષની માફક દામોદર કુંડમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. અતિ દુર્ગમ એવી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો જૂનાગઢના પૌરાણિક
દામોદર કુંડમાં સ્નાન કરવા ઉમટ્યા. યાત્રાળુઓનું માનવું છે કે પરિક્રમા ત્યારે જ પૂર્ણ કહી શકાય જ્યારે દામોદર કુંડમાં સ્નાન કરાય. એટલે જ લોકો પરિક્રમા પૂર્ણ કરીને નીકળે છે ને દામોદર કુંડમાં સ્નાન કરી ઘર તરફ પ્રયાણ કરે છે. અહીં આવેલા પારસ પીપળી જળનો લોટો તેમજ ધૂપ દીપ કરી પોતે કરેલી પરિક્રમાનું ફળ મળે તેવી પ્રાર્થના કરે છે. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં 15,000 કિલો બાજરીનો લોટ, 8,000 કિલો રીંગણનો શાકોત્સવ ભગવાને ધરાવ્યો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું. આ મહોત્સવમાં છેલ્લા 7 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. કારતક સુદ 12 અને મંદિરના સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયાના દિવસે 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. ત્યારે વડતાલધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. મંદિર દ્વારા બહારથી આવતા ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટીમાં 1,000થી વધુ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા. મહોત્સવમાં ટેન્ટ સિટી, ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો હાઉસફુલ થઈ ગઈ. વડતાલધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રથમ દિવસે 3,200થી વધુ NRI આવી પહોંચ્યા. જેના કારણે 3,000 ટેન્ટ હાઉસફુલ થઈ ગયા છે. જેના કારણે હવે દૂરથી આવી રહેલા હરિભક્તો ગ્રુપમાં વડતાલ અને તેની નજીક આવેલા જોડગામમાં ઘર ભાડે રાખી રહ્યા છે. હાલ વડતાલમાં ઘરનું 9 દિવસ માટેનું ભાડું 15,000-35,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ શાકોત્સવની ઉજવણી થઈ. 4 લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી કરાઈ. 15,000 કિલો બાજરીનો લોટ, 8,000 કિલો રીંગણનો શાકોત્સવમાં ઉપયોગ કરવામાં આવ્યો. સવારે 4 વાગ્યાથી 1200થી વધુ મહિલાઓ રોટલા બનાવવાની સેવા આપી રહી છે. સાંસ્કૃતિક પદ્ધતિથી રોટલા બનાવવામાં આવ્યા. ઈંટોનો ચૂલો બનાવી કલડા પર હાથથી રોટલા બનાવવામાં આવી રહ્યા છે. 600થી વધુ મહિલા સ્વયંસેવકોએ રીંગણનું શાક તૈયાર કર્યું. શુદ્ધ ઘીમાં બનાવેલું શાક અને ઘીવાળા રોટલાનું ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી. મંદિરના સંતો, આચાર્ય મહારાજ સહિત તમામ હરિભક્તો ભેગા થઈ આ શાકોત્સવની ભવ્ય ઉજવણી કરી. મહિલા સેવિકાઓ પોતાના નાના બાળકો સાથે પણ સેવા કરતી નજરે પડી. વડતાલ મહોત્સવમાં ભક્તિની સાથે આરોગ્ય કેમ્પ પણ ધમધમ્યો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું. આ મહોત્સવમાં છેલ્લા 7 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. ભજન ભોજન ભક્તિની સાથે આરોગ્ય કેમ્પ પણ ધમધમી રહ્યા છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં આરોગ્યલક્ષી સેવાઓ, કેન્સર તથા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગના કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં દિવ્યાંગ લોકો માટે નિઃશુલ્ક હાઈ અમેરિકન ટેકનોલોજી દ્વારા નિર્મિત હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કૃત્રિમ હાથ પગ અર્પણ કરાયા. મહિલામાં વધતા બ્રેસ્ટ કેન્સરનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું. નાર ગુરુકુળ દ્વારા 35 હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સના કેમ્પ યોજાયા અને જેમાં 1,827 દિવ્યાંગોએ લાભ લીધો. ગીર સોમનાથ પંથકમાં દેશી ગોળના રાબડા ધમધમ્યા. 25% રાબડા શરૂ ન થવાના એંથાણ. મીઠી મધુરી ગોળની ફોરમથી ગીર સોમનાથના રસ્તાઓ સુગંધિત બની ગયા છે. કેમ કે દેશ વિદેશના લોકોને દાઢે લાગેલા ગીરના દેશી ગોળના રાબડા ધમધમતા થઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે લાપાચમથી ગોળના રાબડાઓ ધમધમવા લાગે છે. ચાલુ વર્ષે 15 દિવસ મોડા એટલે કે દેવ દિવાળીથી શરૂ કરવામાં આવ્યા. ગીરના ગોળ બનાવવાના રાબડાઓ દર વર્ષે 250 જેટલા શરૂ થાય છે. જો કે આ વખતે 80 જેટલા રાબડા ધમધમી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં 175 જેટલા રાબડા શરૂ થવાની શક્યતા છે. જો કે ભૂતકાળની તુલનાએ 50થી વધુ રાબડા ઓછા આ વર્ષે શરૂ થશે, કારણ કે પાછોતરો વરસાદ અને ગીર સોમનાથમાં સર્જાયેલ મજૂરની અછતનું કારણ જવાબદાર છે. ગોળના ડબ્બાનો ભાવ હાલ 700 રૂપિયાથી વધારે છે અને આગામી દિવસોમાં ગોળના ભાવ ઘટવાની શક્યતા છે. જો કે શેરડીમાં રિકવરી વધશે, જેના કારણે શેરડીના ભાવ વધે તેવી શક્યતા છે. હાલ તો 1 ટન શેરડીના ભાવ 2,500 થી 2,600 છે, જેને લઈ ખેડૂતોમાં ભાવ મામલે નારાજગી છે. એટલે 25% રાબડા શરૂ ન થવાના એંધાણ છે. સતત શેરડીના વાવેતરના ઘટાડાને લઈ ચાલુ વર્ષે ગોળ ઉત્પાદનની સિઝન ટૂંકી ચાલશે. જે સિઝન 4 મહિના ચાલતી તે આ વર્ષે માંડ 3 મહિના ચાલે તેવું દેખાય છે. એટલે કે ગોળના રાબડાના માલિકોને આવકમાં ગાબડા પડશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ. મોટાભાગના શહેરોમાં પારો ગગડી 20 ડિગ્રીની નીચે. ડિસેમ્બરમાં પડશે કાતિલ ઠંડી. ગુજરાતના દ્વારે શિયાળો ટકોરા મારવા લાગ્યો છે. મોટાભાગના શહેરમાં ઠંડીની એન્ટ્રી થઈ ગઈ છે. સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જેમ જેમ નવેમ્બર મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી પણ વધી રહી છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ જતા ગુજરાતમાં ઠંડીની અસર શરૂ થઈ ગઈ છે. શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે. પવનની દિશા બદલાવાના કારણે અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીની નીચે સરક્યું છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 19 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 19.3 ડિગ્રી જ્યારે 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે
અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં ઘટાડાનો આ સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના છે. જો કે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢીને રાખજો. હજુ પણ 6 દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે. તો અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે, જેના પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. લગ્નની સીઝન પહેલા સોનાના ભાવ ઘટતા રાજકોટના સોની બજારમાં ચમક વધી. લગ્ન પ્રસંગ આવે અને અવનવા સોનાના દાગીના પહેરી વટ પાડવાની મજા આવે. હાલ લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તે સ્વાભાવિક રીતે સોનાની ખરીદી કરે છે. ત્યારે દેવ દિવાળી બાદ શરૂ થયેલી અલગ લગ્નગાળાની સીઝનના સમયે જ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 4,500 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે, જેની સીધી ચમક રાજકોટના સોની બજારમાં પણ જોવા મળી. ભાવ ઘટતા લોકો હોંશે હોંશે સોનાની ખરીદી કરવા માટે ઉમટ્યા. રોઝ ગોલ્ડમાં ચેઇન, લેડીઝ રિંગ, બ્રેસલેટ, તનમનિયા, લેડીઝ વોચ, જેન્ટ્સ વોચ, વીંટી, લક્કી, કંગન, કાનની બુટ્ટી, સોનાનો હાર તેમજ મહિલાઓ માટે સોનાના સેટની ખરીદીનો ક્રેઝ વધ્યો છે. રોઝ ગોલ્ડ પ્રમાણમાં સસ્તું પડતું હોય છે અને જેટલું ફિનિશિંગ વર્ક જોઈતું હોય તે મળી રહે છે, માટે પણ રોઝ ગોલ્ડનો ક્રેઝ વધ્યો છે. સોની વેપારી આગેવાનોના જણાવ્યા અનુસાર લગ્નગાળાની આ સીઝન દરમિયાન રાજકોટમાં 100 કિલો જેટલું સોનું વેચાઈ જતું હોય છે, એટલે કે સોનાનો કારોબાર રાજકોટ શહેરમાં લગ્નગાળાની આ સીઝન દરમિયાન કરોડોમાં થાય છે. રાજકોટમાં બનતા સોનાના દાગીના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતા સીમિત નથી. પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તેમજ સાઉથના અનેક રાજ્યોમાં પણ જાય છે. આ ઉપરાંત વિશ્વના પણ અનેક દેશોમાં રાજકોટના બનતા સોનાના દાગીના વેચાય છે. વેપારીઓના મતે આ જ સોનું 24 વર્ષ પહેલા એટલે કે 2000ની સાલમાં 4,493 રૂપિયે વેચાતું હતું. જો કે આજ સ્થિતિ રહી તો આવતા 24 વર્ષ પછી સોનાનો ભાવ 13 લાખે પહોંચી જશે. રાજકોટના ક્રિકેટ ફેન્સને જાન્યુઆરીમાં જલસો પડી જશે. 2-2 નહીં 4-4 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રાજકોટમાં યોજાશે. રાજકોટના ક્રિકેટ રસિકો માટે બમણી ખુશીના સમાચાર આવ્યા. આગામી 2025ના જાન્યુઆરી મહિનામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ક્રિકેટનો ભરપૂર ડોઝ મળવાનો છે. નવા વર્ષે જાન્યુઆરીમાં 1 નહીં પરંતુ 2-2 આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટના ગ્રાઉન્ડમાં રમાશે. રાજકોટમાં પહેલીવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ. આગામી તારીખ 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 વન ડે મેચની સિરીઝ રમાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચનો મુકાબલો જામશે. 10 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી પ્રથમ વન ડે રમાશે અને ત્યારબાદ 12 જાન્યુઆરીને રવિવારે સવારે 11 વાગ્યાથી બીજો વન ડે અને 15 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના બીજા દિવસે બુધવારે સવારે 11 વાગ્યાથી ત્રીજો વન ડે મુકાબલો રમાશે. તો રાજકોટમાં જાન્યુઆરીના એન્ડમાં પણ ફરી એકવાર ક્રિકેટનો ફીવર છવાશે. નવા વર્ષે રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર T20 મેચ રાજકોટમાં રમાશે. 5 મેચની T20 સિરીઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 28 જાન્યુઆરીએ રાજકોટમાં 4 અને 6નો વરસાદ થશે. 28 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે મેચ રમાશે. આંતરરાષ્ટ્રીય મેચને લઈ હવે SAC તૈયારીમાં લાગ્યું છે, ત્યારે મેચને લઈને રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં યુવાનના મોત બાદ પરિવારજનોનો હોબાળો, હત્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં થઈ લીધી. સુરેન્દ્રનગરમાં યુવાનના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. યુવાનની હત્યા થયાનો આક્ષેપ સાથે હંગામો કરી હોસ્પિટલને માથે લીધી. સુરેન્દ્રનગરમાં યુવકના મોત મામલે પરિવારજનોનો લાશ સ્વીકારવાનો ઇનકાર હતો. સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર કોમ્પ્લેક્ષના ધાબા પરથી પડી જવાથી યુવકનું મોત થતાં મામલો વિચક્યો હતો. આ મામલે મૃતક યુવક ચંદન પરમારની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. મૃતક યુવકની સાથે રહેલા અન્ય યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરતા પોલીસ પરસેવો છૂટી ગયો હતો. યુવકના મોતને લઈ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાડીનું ઊંઘતું તંત્ર હવે રખડતા પશુઓ પકડવા જાગ્યું. વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. પાલિકાના પશુ પકડવાના આ અભિયાન અંતર્ગત 8 પશુઓને ઝડપી તેમને ઉમરસાડી ગૌશાળામાં રખાયા છે. શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે. બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે. સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે. આથી રખડતા પશુઓની સમસ્યાથી છુટકારો અપાવવા માટે અનેકવાર સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી. જો કે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેર
વિસ્તારમાં રેઢિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણીધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી. બે દિવસ અગાઉ જ પારડીના ભરબજારમાં એક રખડતા પશુએ રસ્તેથી પસાર થતા પિતા પુત્ર પર ગંભીર હુમલો કર્યો. જાહેર બજારમાં બનેલી આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ. રખડતા પશુના પિતા પુત્ર પર હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા. આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો. પારડી નગરપાલિકાના રેઢિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા. આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. આ અભિયાન માત્ર દેખાડા પૂરતું ન રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનું કાયમી સમાધાન આવે તે જરૂરી છે. લીંબડીમાં કોંગ્રેસને મોટો ઝટકો, 150 કાર્યકરો ભાજપમાં જોડાયા. એક તરફ વાવ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે. એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગરથી કોંગ્રેસને ઝટકો લાગ્યો. લીંબડીમાં કોંગ્રેસ તૂટી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના 150 જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા. રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના 150 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા. ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પી કે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. આવતીકાલે ડાંગથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. જનજાતીય ગૌરવ દિવસના પ્રસંગે આવતીકાલથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીનો શુભારંભ થશે. આવતીકાલથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ડાંગના શબરીધામથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારોના 14 જિલ્લામાંથી પસાર થશે આદિવાસી ઉત્કર્ષ યાત્રા. 15 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી કુલ 27 દિવસ દરમિયાન આદિવાસી વિકાસ ગાથાને આવરી લેતી આ યાત્રા દરમિયાન 4 સ્થળોએ 2 દિવસીય રાત્રિ કાર્યક્રમ પણ યોજાશે. આ અંગે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તાપીમાં માહિતી આપી. તો પ્રધાનમંત્રી સવારે 11 કલાકે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. જૂનાગઢ ગિરનારની ગોદમાં પરિક્રમાનો રંગ જામ્યો. રોટલા લાડવા સાથે ભોજનની અખંડ મોજ. ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે. પરિક્રમામાં હૈયે હૈયું દળાય તેવા અદભુત દ્રશ્યો સામે આવ્યા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી. ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરોસા છે. પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે. ગિરનારની પરિક્રમાના આખા રૂટ પર માનો મહેરા ઉમટી પડ્યું છે. આ વર્ષે સારા વરસાદના પગલે ઝરણામાં ભરપૂર પાણીની આવક છે. આથી ઠેર ઠેર પરિક્રમાર્થીઓને પાણીમાંથી પસાર થવાનો લાહવો પણ મળે છે. જય ગિરનારી, હર હર મહાદેવના નાદ સાથે લાખો ભક્તોએ પ્રકૃતિના ખોળે અડીંગો જમાવ્યો. તો સાધુ સંતો પણ પરિક્રમા પથ પર દુહા છંદ લલકારી ભક્તિમય માહોલ સર્જતા જોવા મળ્યા. 36 કિલોમીટરની પરિક્રમામાં 10 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે. અનેક લોકોની પરિક્રમા પૂર્ણ થવાના આરે પણ છે. પરિક્રમામાં અનેક શ્રદ્ધાળુઓ જંગલમાં વિસામો ખાતા નજરે પડ્યા. કેટલાક શ્રદ્ધાળુઓએ જંગલમાં જાતે જ રસોઈ બનાવી. અન્ન ક્ષેત્ર પણ સતત ધમધમી રહ્યા છે. યાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર સહિત અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ ખાસ વ્યવસ્થા કરી છે. અનેક લોકોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડે પગે છે. આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી. પોલીસ પેટ્રોલિંગ કરતા PSI પ્રતિક મશરૂ બાળકની મદદે આવ્યા. પરિક્રમા કરતા 4 વર્ષના બાળકને વીંછી કરડ્યો હતો, જેથી PSI પ્રતિક મશરૂ તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી. પરિક્રમા પૂર્ણ કરી લાખો ભક્તોએ ભવનાથ દામોદર કુંડમાં લગાવી આસ્થાની ડૂબકી. જૂનાગઢમાં ચાલતા મહાકુંભમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે. પ્રકૃતિના ખોળે ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. દેશ વિદેશના લોકો પહેલા ગિરનારની પરિક્રમા કરી ભક્તિમાં મગ્ન થઈ જાય છે. બાદમાં ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં ડૂબકી લગાવી સમગ્ર થાક ઉતારે છે. ગિરનારની લીલી પરિક્રમા કરી લાખો ભાવિકો દર વર્ષની માફક દામોદર કુંડમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. અતિ દુર્ગમ એવી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો જૂનાગઢના પૌરાણિક
દામોદર કુંડમાં સ્નાન કરવા ઉમટ્યા. યાત્રાળુઓનું માનવું છે કે પરિક્રમા ત્યારે જ પૂર્ણ કહી શકાય જ્યારે દામોદર કુંડમાં સ્નાન કરાય. એટલે જ લોકો પરિક્રમા પૂર્ણ કરીને નીકળે છે ને દામોદર કુંડમાં સ્નાન કરી ઘર તરફ પ્રયાણ કરે છે. અહીં આવેલા પારસ પીપળી જળનો લોટો તેમજ ધૂપ દીપ કરી પોતે કરેલી પરિક્રમાનું ફળ મળે તેવી પ્રાર્થના કરે છે. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં 15,000 કિલો બાજરીનો લોટ, 8,000 કિલો રીંગણનો શાકોત્સવ ભગવાને ધરાવ્યો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું. આ મહોત્સવમાં છેલ્લા 7 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. કારતક સુદ 12 અને મંદિરના સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયાના દિવસે 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. ત્યારે વડતાલધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા. મંદિર દ્વારા બહારથી આવતા ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટીમાં 1,000થી વધુ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા. મહોત્સવમાં ટેન્ટ સિટી, ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો હાઉસફુલ થઈ ગઈ. વડતાલધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રથમ દિવસે 3,200થી વધુ NRI આવી પહોંચ્યા છે, જેના કારણે 3,000 ટેન્ટ હાઉસફુલ થઈ ગયા છે. જેના કારણે હવે દૂરથી આવી રહેલા હરિભક્તો ગ્રુપમાં વડતાલ અને તેની નજીક આવેલા જોડગામમાં ઘર ભાડે રાખી રહ્યા છે. હાલ વડતાલમાં ઘરનું 9 દિવસ માટેનું ભાડું 15,000થી 35,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ શાકોત્સવની ઉજવણી થઈ. 4 લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવની ઉજવણી કરાઈ. 15,000 કિલો બાજરીનો લોટ, 8,000 કિલો રીંગણનો શાકોત્સવમાં ઉપયોગ કરવામાં આવ્યો. સવારે 4 વાગ્યાથી 1200થી વધુ મહિલાઓ રોટલા બનાવવાની સેવા આપી રહી છે. સાંસ્કૃતિક પદ્ધતિથી રોટલા બનાવવામાં આવ્યા. ઈંટોનો ચૂલો બનાવી કલડા પર હાથથી રોટલા બનાવવામાં આવી રહ્યા છે. 600થી વધુ મહિલા સ્વયંસેવકોએ રીંગણનું શાક તૈયાર કર્યું. શુદ્ધ ઘીમાં બનાવેલું શાક અને ઘીવાળા રોટલાનું ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી. મંદિરના સંતો, આચાર્ય મહારાજ સહિત તમામ હરિભક્તો ભેગા થઈ આ શાકોત્સવની ભવ્ય ઉજવણી કરી. મહિલા સેવિકાઓ પોતાના નાના બાળકો સાથે પણ સેવા કરતી નજરે પડી. વડતાલ મહોત્સવમાં ભક્તિની સાથે આરોગ્ય કેમ્પ પણ ધમધમ્યો. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું. આ મહોત્સવમાં છેલ્લા 7 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો. ભજન ભોજન ભક્તિની સાથે આરોગ્ય કેમ્પ પણ ધમધમી રહ્યા છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં આરોગ્યલક્ષી સેવાઓ, કેન્સર તથા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગના કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં દિવ્યાંગ લોકો માટે નિઃશુલ્ક હાઈ અમેરિકન ટેકનોલોજી દ્વારા નિર્મિત હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કૃત્રિમ હાથ પગ અર્પણ કરાયા. મહિલામાં વધતા બ્રેસ્ટ કેન્સરનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું. નાર ગુરુકુળ દ્વારા 35 હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સના કેમ્પ યોજાયા અને જેમાં 1,827 દિવ્યાંગોએ લાભ લીધો. ગીર સોમનાથ પંથકમાં દેશી ગોળના રાબડા ધમધમ્યા. 25% રાબડા શરૂ ન થવાના એંધાણ. મીઠી મધુરી ગોળની ફોરમથી ગીર સોમનાથના રસ્તાઓ સુગંધિત બની ગયા છે. કેમ કે દેશ વિદેશના લોકોને દાઢે લાગેલા ગીરના દેશી ગોળના રાબડા ધમધમતા થઈ ગયા છે. ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે લાપાંચમથી ગોળના રાબડાઓ ધમધમવા લાગે છે. ચાલુ વર્ષે 15 દિવસ મોડા એટલે કે દેવ દિવાળીથી શરૂ કરવામાં આવ્યા. ગીરના ગોળ બનાવવાના રાબડાઓ દર વર્ષે 250 જેટલા શરૂ થાય છે. જોકે આ વખતે 80 જેટલા રાબડા ધમધમી રહ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં 150 થી 175 જેટલા રાબડા શરૂ થવાની શક્યતા છે. જોકે ભૂતકાળની તુલનાએ 50 થી વધુ રાબડા ઓછા આ વર્ષે શરૂ થશે, કારણ કે પાછોતરો વરસાદ અને ગીર સોમનાથમાં સર્જાયેલ મજૂરની અછતનું કારણ જવાબદાર છે. ગોળના ડબ્બાનો ભાવ હાલ 700 રૂપિયાથી વધારે છે અને આગામી દિવસોમાં ગોળના ભાવ ઘટવાની શક્યતા છે. જોકે શેરડીમાં રિકવરી વધશે, જેના કારણે શેરડીના ભાવ વધે તેવી શક્યતા છે. હાલ તો 1 ટન શેરડીના ભાવ 2,500 થી 2,600 છે, જેને લઈ ખેડૂતોમાં ભાવ મામલે નારાજગી છે. એટલે 25% રાબડા શરૂ ન થવાના એંધાણ છે. સતત શેરડીના વાવેતરના ઘટાડાને લઈ ચાલુ વર્ષે ગોળ ઉત્પાદનની સિઝન ટૂંકી ચાલશે. જે સિઝન 4 મહિના ચાલતી તે આ વર્ષે માંડ 3 મહિના ચાલે તેવું દેખાય છે. એટલે કે ગોળના રાબડાના માલિકોને આવકમાં ગાબડા પડશે.